જય ગિરનારી મિત્રો મિત્રો નાની ઉંમરે જે પણ યુવાન હોય કે યુવતી હોય એને સફેદ વાળ થઈ જતા હોય ને સફેદ વાળ એના ઉપર આજે ખાસ એક વિડીયો લઈને આપણે આવ્યા છીએ બરાબર ખૂબ સુંદર મજાનો એક વિડિયો છે અને ઘરેલુ પ્રયોગ છે બરાબર તમને આજુબાજુમાં મળતી એવી એક વનસ્પતિનો એક પ્રયોગ આપીશ કે જેનાથી તમારા જે સફેદ વાળ છે એ ધીમે ધીમે ઓછા જો હું એમ નથી કે તો તાત્કાલિક ઓછા થઈ જશે કે એક દિવસમાં ઓછા થઈ જાય આ એક લાંબા ગાળાનો પીરિયડ છે ગાળા એનો પ્રયોગ કરો તો થોડુંક રિઝલ્ટ વધારે સારું મળતું જ હોય છે એમાં બરાબર પણ તમારે પ્રયોગ છે એ વિશ્વાસથી કરવો પડશે બરાબર કે ભાઈ આયુર્વેદમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે અને હું આ બધી વસ્તુ ગોતી અને જરૂર પ્રયોગ પ્રયોગ કરી તો તમને રિઝલ્ટ સો ટકા મળશે બરાબર એમાં કોઈ શંકા છે જ નહીં અને બીજું કે હવે વાળની ઘણી બધી સમસ્યાઓ પર કામ કરશે એક કાળાવાળું ઉપર જ નહીં દાખલા તરીકે નાની ઉંમરે મતલબ કે વીસ પચીસ ત્રીસ વર્ષનો યુવાન હોય અને એને સફેદ વાળ થઈ ગયા હોય તો અત્યારના ખોરાક પણ એમાં ખૂબ ભાગ ભજવે છે પણ એ છતાં આપણે આ તેલ એક બનાવવાની પ્રક્રિયા તમને સમજાવીશ એનાથી ઘણો લાભ થશે એ ઉપરાંત વાળ તમારે ઘટ કાળા શિલ્કી અને ખરતા અટકાવવા હોય બરાબર વાળ ઘણા લોકોને અતિશય વાળ ખરી જતા હોય એને પણ અને હા જેને માઇગ્રેન મતલબ માથાના દુખાવાનો જેને પ્રશ્ન હોય એના ઉપર પણ મિત્રો કામ કરે છે

બરાબર સાતસો ને પચાસ ગ્રામ એના પાન લેવાના છે પ્રમાણમાં એની તમારે છાલ લેવાની છે માત્ર અઢીસો ગ્રામ કેટલી સાતસો પચાસ ગ્રામ પાન એની સામે અઢીસો ગ્રામ એની છાલ હેડી બે વસ્તુ થાય ત્રીજી વસ્તુ છે એના બી પાકેલા બીજ બરાબર પાકેલા બીજ મિત્રો તમારે લેવાના છે બસો ગ્રામ મિત્રો મહેંદી નો મોટો છોડ હોય અને ઘણા તો આતરી કરે છે આપણે ખેતરોમાં અને એમાં બી પાક અસંખ્ય બી તમને એમ થાય કે બસો ગ્રામ બી એક જ ઓલા પછી બસો ગ્રામ નીકળી જશે પણ તમારે મહેનત કરવી પડશે હું કહું ને કે ભાઈ તૈયાર વસ્તુ કઈ મળતી નથી અને જે વસ્તુ તમે જાતે બનાવો ને એનું રિઝલ્ટ મિત્રો ઉત્તમ મળે છે બરાબર આ સો ટકાની વાત છે એટલે આ ત્રણ વસ્તુ ભેગી કરી લીધી હવે શું કરવાનું પ્રક્રિયા એ તમને ફટાફટ કહી દઉં તમારે એક તપેલું લેવાનું છે બરાબર એ તપેલામાં પાણી નાખવાનું છે કેટલું એમાં આ દેશી મહેંદી બરાબર દેશી મહેંદી એના પાન લઈ હતા ને એના પાન એમાં નાખી દેવાના ચાર લીટર પાણીમાં અઢીસો ગ્રામ જે છાલ લઈ આવ્યા હતા દેશી મહેંદીની એ પણ એમાં નાખી દેવાની અને એના બીજ લઈ આવ્યા હતા પાકલ એ પણ એમાં નાખી દેવાની

ઉતારી ઠંડુ થઈ જાય એટલે એને ગાળી લેવાનું છે પાણીનો કેમ કે પાણી ગાળશો એટલે પાંદડા નીકળી જશે છાલ નીકળી જશે બીજ નીકળી જશે અને માત્ર શું રહે એનો ઓર્ક એ બધાયમાંથી અહીંયા ઓર્ક ખેંચી લીધેલું પાણી એક લીટર જે બહુ કિંમતી છે આપણા માટે એ એમાં બચ્યું છે હવે એનો આપણે પ્રયોગ કરવાનો છે બરાબર કેવી રીતે પ્રયોગ કરવો એ પણ તમને જણાવું છું એ પહેલા મિત્રો ખાસ મારી દર વખતે તમને વિનંતી હોય છે વિડીયો પસંદ આવે તો એક

અથવા તો તમે પણ દસ પંદર નાળિયેર તમે ભૂકો કરી અને ગમે ત્યાં ઘાણી કાઢવો એટલે નીકળી જાય તમારું તેલ રેડી એટલે કિલો એક જેટલું તમારે તેલ લઈ લેવાનું છે પણ શુદ્ધ લેવાનું છે એનાથી જ રિઝલ્ટ મળશે હવે તમારું જે પાણી બનાવ્યું તો આપણે એ પાણી એમાં નાખી દેવાનું છે રેડી એ પાણી એમાં નાખી તેલમાં અને પાછું એને ગરમ કરવા મૂકવાનું છે ધીમી તાપે કેવી રીતે ધીમા તાપે એને

તેલમાં અને તેલમાં ભળી ગયો એટલે તમારું તેલ અમૃત જેવું થઈ ગયું મિત્રો વાળની કોઈ પણ સમસ્યા માટે તમે એનો ઉપયોગ કરી શકશો બરાબર એમાંય મિત્રો જેને સફેદ વાળ અકાળે થઈ ગયા હોય એ લોકો આ તેલનો પ્રયોગ કરે ને હું એમ કહું કે થોડાક મહિનાનો જો તાત્કાલિક નહીં થાય હજી એકવાર કહું રાતોરાત નહીં થાય પછી એમને કહેતા કે ભાઈ અમને તો કઈ નું પણ તમે પ્રયોગ કરો પણ થોડોક તમારે તો આમાં ઓયલું તેલ વાપરવું કે આ તેલ વાપરો શું ફેર પડે દર તેલ નાખો સાંજે સવારે નાખવું નથી તમારે ને તેલ નાખી દેવાનું વ્યવસ્થિત બરાબર મૂડમાં ઉતરે અને સુઈ જવાનું સવારે તમારે નોર્મલ રીતે માથું ધોતા એ ધોઈ નાખવાની છૂટ છે મિત્રો જો તમે સવારે જે માથું ધો ને એ અરીઠાથી ધો તો વધારે સારું

કે તમે આનો ઉપયોગ વધારે ન કરી શકો બરાબર એટલે તમારે જેટલો આનો ઉપયોગ કરવો એટલો તમે એનો કરી શકો અને થોડુંક લાંબા ગાળે પીરિયડ ચાલશે એટલે તમને રિઝલ્ટ મળવાની શરૂઆત પણ થઈ જાય આમ પણ ઓલું તેલ વાપરવું કે આ તેલ વાપરીએ મેં તમને પહેલા કીધું ને એટલે તમે પ્રયોગ ઘરે અચૂક કરજો મિત્રો અને તમને એમ થયું હોય કે ના વિડીયો સરસ છે અને કોઈ આપણા સગાવાલાને આપવા જવો છે તો વિડીયો જરૂર શેર કરજો અથવા તો તમે સ્ટેટસમાં રાખજો તમારા સ્ટેટસમાં રાખવાથી ઘણા લોકો સુધી આ વિડીયો અને આયુર્વેદનો પ્રચાર થશે મિત્રો વસ્તુ સામાન્ય છે કેમિકલ વાળા જે તમને છેતરે છે ને તમને છેતરતા આપણા ભારતમાં બંધ થાય અને આયુર્વેદનો જેટલો પ્રચાર થાય જો મફતમાં છે વસ્તુ સારું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો કોઈ કોઈપણને લાભ થશે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય આયુર્વેદ